કાળિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા વિવાદમાં આવ્યા છે. ભાજપ નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરની સામે વેપારીએ વ્યાજખોરીનો આરોપ લગાવ્યો. કાલુપુરના દુકાનદાર શૈલેષ પ્રજાપતિએ પોલીસમાં અરજી કરી છે. સ્થાનિક વેપારીએ કૃષ્ણવદનની સામે કાલુપુર પોલીસમાં અરજી કરી 30 લાખ વ્યાજ લીધા બાદ ધમકી મળી રહી હોવા અંગે અરજી કરવામાં આવી છે. વેપારીએ વર્ષ 2020માં કૃષ્ણવદન પાસેથી નાણાં લીધા હતા. વ્યાજે રૂપિયા લીધા બાદ નાણાં ભરપાઈ ન કરી શકતા ધમકી અપાતી હોવાનો આક્ષેપ. દુકાન ખાલી કરવા કૃષ્ણવદન અને સાથીદારે દબાણ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. વેપારીની દુકાન અને સામાન બારોબાર વેચી દીધો હોવાનો પણ આક્ષેપ. વેપારીની અરજીને લઈને હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અરે મલેભી, શૈલેષ બોલું છું. શૈલેષજી? અરે શૈલેષ બોલું, પેલા દુકાન વાળો. હા બોલો. અરે મેં કીધું દુકાન નું યાર બોર્ડ હટાવી દીધું છે, એટલે મેં કીધું દુકાન ખાલી કરી નાખી છે. શું દુકાન તો તમે ખાલી તો આપી દઈએ. અરે દુકાન તમે પૈસા તો આપો પેલા. અરે એમ નહીં કેતો, મારી વાત તો સાંભળો. દુકાન નું આખું બોર્ડ હટાઈ ગયું છે, એટલે મેં કીધું દુકાન ખાલી કરી નાખીશું. ના ભાઈ ના, તમે પૈસા નું શું કર્યું? તમે દિવસ ભાઈ ગયા ભાઈ પૈસા આપવા નહીં આયા? અરે પરમ દિવસો કાલે કે પરમ દિવસો કોકા કાકા નો ફોન આવ્યો તો મને પૂછ્યું કે કોકા કાકા કે ભાઈ શું થયું, તારું સેટિંગ થયું પૈસા નું? અત્યારે તો હાલ મારી જોડે સેટિંગ નથી ને. આપડે હાલ નહીં તો પૈસા લઈ ગયા તો પૈસા તો હાલવા પડે ને. હાલ 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 ના હાલ નહીં હાલ નહીં એવું થોડી હોય. અત્યારે હાલ મારી જોડે સગવડ જ નથી યાર પૈસા. હું ઘર બાર વતનો થઈ ગયો છું યાર. વાંધો નહીં, તો અમે લીગલ કરીશું. વાંધો નહીં, લીગલ કરીશું એટલે યાર હું આટલા ટાઈમ થી વ્યાજ આપ. ખાડિયાવાડના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના નેતા વિવાદમાં આવ્યા છે. વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા અનિતા પટેલ પાસેથી. અનિતા, એક કાલુપુરના વેપારીએ ખાડિયાવાડના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા પર વ્યાજખોરીનો આક્ષેપ કર્યો છે, વધુ શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે કાલુપુર પોલીસ સ્ટેશનની અંદર જે સ્થાનિક વેપારી દ્વારા અરજી કરવામાં આવી છે, કૃષ્ણવંદન બ્રહ્મભટ્ટ નામના વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે ખાડિયા વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના જે નેતા જે છે અત્યારે હાલ વિવાદમાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે 2020માં કૃષ્ણવંદન બ્રહ્મભટ્ટ પાસેથી રૂપિયા 30 લાખ વ્યાજ્યા વેપારીએ લીધા હતા અને ત્યારબાદ આ જે નેતા જે હતા તે વ્યાજ સાથેની ઉઘરાણી વેપારી સાથે કરતા હતા અને તેનો ઓડિયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થયો હતો અને સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વ્યાજે પૈસા લીધા બાદ નાણાં ભરપાઈ ન કરી શકનાર જે વેપારી જે હતા તેને પોતાની દુકાન ખાલી કરવા માટે જે કોર્પોરેટર જે હતા તેને પોતાના સાથીદારો સાથે મળીને દબાણ કર્યું હોવાનું અને માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપો પણ વેપારી દ્વારા કરવામાં આવ્યા છે. સાથે વેપારીએ જે નાણાંની જે સગવડ નહીં હોવાનું કારણે આ દુકાનનો જે સામાન જે હતો તે પણ બારોબાર વેચી દેવાનું અત્યારે હાલ આક્ષેપો કર્યો છે. તો આ જે પ્રકારે વિવાદ અત્યારે સામે આવ્યો છે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને હાલ તો કાલુપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અનિતા, ક્યાંક વ્યાજખોરીને ડામવા માટે પોલીસ તંત્ર પણ સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ પ્રકારે ભાજપના નેતા જ ક્યાંક વ્યાજખોરી તેમની પર આક્ષેપ લાગ્યા છે ત્યારે કેવી કાર્યવાહી થઈ શકે? જી ચોક્કસ, જે પ્રકારે હાલ જે વ્યાજખોરોને લઈને અમદાવાદમાં આતંક અત્યારે સામે આવી રહ્યો છે. અગાઉ નારોલમાં પણ વ્યાજખોરોથી કંટાળીને એક વ્યક્તિ દ્વારા આત્મહત્યાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અત્યારે ખુદ ખાડિયા વોર્ડના જે ભાજપના જ નેતા દ્વારા વ્યાજખોરી ચલાવતા હોવાનો અને વેપારીને દબાણ કરતો જે ઓડિયો જે છે તે સામે આવતા
अनेक सवाल अत्यारे हाल उठी रहा है। 30 लाख रूपया रकम उघराणी मे पठाणी उघराणी शुरू करी थी, वेपारी दुकान बंद करा दी थी, तो सामान कारोबार वेची देवा त्रास आप शुरू करूने जोता हाल तो कालोपुर पुलिस आज अरजी और आक्षेपों ने लैने तपास शुरू करी है। खरेखर आखा जो विवाद की अंदर कृष्णवंदन ब्रह्मट सिवाय अन्य मणसों से कोण है और के प्रकार आ प्रकार पठाणी उघराणी करती है ये मुद्दे तपास कर रही है। जी बिल्कुल अनीता, धन्यवाद तमाम जानकारी साथे जोड़ाव बदल।